સર્વત્ર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ગમે તેટલો વરસાદ પડે પણ રસ્તા ન તૂટે એવું અફલાતું આયોજન કરાય કે નહીં ભૂપેન્દ્રભાઈ? નમસ્કાર, હું છું દિશા દેસાઈ, સ્વાગત છે આપસૌનું સત્યડે ન્યૂઝમાં. હિન્દી ફિલ્મનું ગીત છે કે ઊંચી ઊંચી બાતો સે કિસી કા પેટ ભરતા નહીં. ગરીબ, તવંગર અને બધા માટે કોમન મિનિમમ પ્રોગ્રામ એટલે કે પ્રાથમિક સુવિધા અને બે ટંકનો રોટલો. પ્રાથમિક સુવિધા હશે અને બે ટંકનો રોટલો નહીં હોય ન ચાલે, અને બે ટંકનો રોટલો હશે અને પ્રાથમિક સુવિધા ન હોય તો પણ ન ચાલે. બંને પરસ્પર એકબીજાના પર્યાય છે. ચોમાસું બેઠું ત્યાં તો રસ્તાઓ તૂટવાની બુમરાણ મચી જવા પામી છે. પાછલા 25 વર્ષથી મોટા શહેરોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલતું આવ્યું છે. ગુજરાતમાં ભાજપ સરકારને પણ એટલા જ વર્ષ થઈ ગયા છે. જરાક અનુસો વરસાદ પડે ન પડે ત્યાં તો રસ્તા ઉપર ખાબોચિયા અને ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપી જાય છે. ઇન્ટિરિયર રસ્તાઓ તો બાપરે બાપ, તહેસ નહેસ થઈ જાય છે. અમે આમ કર્યું, અમે તેમ કર્યું ને ડંફાસો મારવામાં આવે છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે રસ્તાઓના ધોવાણની બારેમાસી સમસ્યાઓનું કોઈ નિરાકરણ ટેકનિકલી લાવવામાં આવી રહ્યું નથી. પ્રી મોન્સૂન કામગીરી પહેલા જ રસ્તાઓ બનાવવામાં આવે છે, કાર્પેટિંગ રીકાર્પેટિંગ કરવામાં આવે છે અને વરસાદ પડે કે તરત જ આ રસ્તાઓ ધોવાઈ જાય છે. લગભગ મોટા શહેરોમાં કોઈ ને કોઈ કેપિટલ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે અને રસ્તાઓની સ્થિતિ એટલી મહાભયાનક થઈ ગઈ છે કે ન પૂછો વાત. ખુદ અધિકારીઓ અને ભાજપના ધારાસભ્યો વગેરે પણ વાતોના વડા કરે છે પણ કોઈ આનો કાયમી ઉકેલ લાવવાની પહેલ કરવાની ફુરસદ નથી. ગાડરિયા પ્રવાહની જેમ બધું હાંકીએ રાખવામાં આવે છે. લોકોને પણ આ બધું હવે કોઠે પડી ગયું હોય એવું લાગે છે. પ્રાથમિક સુવિધાઓ માટે લોકો રજૂઆત કરવાનું પણ હવે ભૂલી ગયા છે. અરે, આંદોલન કરવાનું તો કોઈ નથી કહેતું, પણ પોતાના મૌલિક અને અબાધિત અધિકાર માટે પણ લોકો બોલવા તૈયાર નથી. એવું લાગે છે કે જનતા હવે સ્વર્ગીય થઈ ગઈ છે, જેને ઉર્દુમાં મરહૂમ કોમ કહેવામાં આવે છે. ચોમાસું તો શું, આમ પણ અન્ય સિઝનમાં પણ રસ્તાઓના કોઈ ઠેકાણા નથી. વિદેશોના રસ્તાઓ જોઈ મોંમાં આંગળા નાખીને નવાઈ પામતા અધિકારીઓ ફોરેનરો પાસેથી 1% જેટલું પણ શીખે તો ભયો ભયો લેખાશે. પરંતુ કોઠા કબાડા અને ખાયકી કરવામાં રાજતા નેતાઓ અને અધિકારીઓને સીધા દૂર કરવાનું કામ ભૂપેન્દ્રભાઈ પટેલ આપનું છે. ઓછામાં ઘણું જાણીને એટલીસ્ટ કોઈ પણ રસ્તો તૂટે નહીં તેવું જડબેસલાક આયોજન કરી બતાવો તો આ ગુજરાતની પ્રજા આપનું સદૈવ સ્મરણ કરતી રહેશે. શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ. વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.